મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગાયત્રી વિદ્યાલય નરોડામાં શાળાની ધોરણ 10માં ભણતી એક વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ આવતા શાળાએ વર્ગના અન્ય વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ કઢાવતા નેગેટિવ આવેલ છે, પરંતુ કોરોનાનો શાળાઓમાં પ્રવેશ થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે। મળતી માહિતી મુજબ લુણાવાડાની આદર્શ વિદ્યાલય ખાતે ધોરણ 9નું એક બાળક અને શાળાના એક શિક્ષકને કોરોના પોઝિટિવ આવ્યા છે, છતાં પણ શાળા રાબેતા મુજબ ચાલુ છે। શાળાના અન્ય બાળકો અને શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરાવવાનું શાળા દ્વારા કેમ ટાળવામાં આવી રહ્યું છે? સરકાર પણ જ્યારે બાળકોના હિતમાં તબક્કાવાર શાળાઓ ખોલતી હોય ત્યારે જો આવા સંચાલકો બાળકોનું હિત વિચારી પોતાની સૂઝબૂઝથી ઘટિત નિર્ણયને એ જરૂરી છે એવું વાલીઓ અને સમાજ ઈચ્છે છે। તકેદારી રૂપે અન્ય વિદ્યાર્થીઓને સંક્રમણ ન થાય તે માટે શાળામાં બાળકોને SOP ભંગ ના થાય તેવી કડક સૂચના શાળા તંત્રને આપી દેવી જોઈએ। શાળાને નવી સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લા શિક્ષણ વિભાગે કોરોના ગ્રસ્ત શાળાઓ બંધ રાખવા આદેશ કરવો જોઈએ। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી શાળાઓને COVID-19નું કડક પાલન અને વિદ્યાર્થીમાં કોવિડના લક્ષણો દેખાય તો આરોગ્ય વિભાગને અવશ્ય જાણ કરવી। જો અમારી સ્કૂલમાં ગઈકાલે એક વિદ્યાર્થીની 3:30 વાગે આરોગ્ય દ્વારા અમને ખબર પડી, આરોગ્ય વિભાગ દ્વારા, કે તમારી બાળકીને કોરોના પોઝિટિવ છે। ત્યારબાદ એ બાળકીને તો રજા જ આપી દેવામાં આવેલી। આજે બાકીના એમની જોડેના જે બાળકીઓ હતી એ બધી છોકરીઓને અમે ટેસ્ટ કરાયો છે, રેપિડ ટેસ્ટમાં એ નેગેટિવ આવેલી છે અને એના અનુસંધાને આ શાળામાં આજે બાળકોને બોલાવવામાં આવ્યા અને ટેસ્ટ 2 વાગ્યા સુધી ચાલ્યો। ત્યારબાદ મંડળને જાણ કરી અને હવે અમે એવો નિર્ણય લીધો છે કે શાળા બંધ રાખી। અચ્છા, આરોગ્ય અધિકારી દ્વારા તમને ક્યારે, મતલબ આ સ્કૂલને બંધ કરવા માટે કોઈ નોટિસ કે તો કોઈ આરોગ્ય વિભાગે અમને પત્ર, અમારે ટેસ્ટ કરાવવા ગયા એ અનુસંધાનમાં લગભગ 1:30-2 વાગે અમને પત્ર મળ્યો એમનો કે તમે શાળા બંધ કરો, પણ કેટલીક વહીવટી જવાબદારીઓના લીધે અમારે પણ ઉપલા અધિકારીઓને મંડળને જાણ કરવાની હોય એટલે અત્યારે હવે અમે નિર્ણય લઈ ગયા છે, અત્યારે 4 વાગે એ શાળા બંધ રાખે છે। આ શાળા જે કન્ટેનમેન્ટ ઝોનમાં અત્યારે જઈ રહી છે તો કેટલા દિવસ તમારા મંડળનો નિયમ હતો પછી બંધ રહેશે? આમ તો જો આવતીકાલથી તો અમે ચૂંટણીની પ્રક્રિયામાં આખો સ્ટાફ મુકાયેલો છે એટલે શનિ રવિ સોમ તો રજા જ છે અને અમે આગળ શનિવાર સુધી શાળામાં રજા જાહેર કરી। કેસ પોઝિટિવ આવ્યા પછી તમારા પંચાયત દ્વારા કે આરોગ્ય ખાતા દ્વારા તમારી સ્કૂલને સેનિટાઈઝ કરવામાં આવી છે? તૈયારીમાં અમે ગ્રામ પંચાયતને જેવું લખાણ આપ્યું, તૈયારીમાં સરપંચ સાહેબ દ્વારા આખી સ્કૂલ બિલ્ડિંગ સેનિટાઈઝ કરી દીધેલી છે। અમીન કોઠારીનો રિપોર્ટ, SN News મહીસાગર।